आकाशवाणी भूज प्रस्तुत छे सुखनो वेद आयुर्वेद वात आरोग्यनी। आजे आप सांभळशो भाग 9। श्रोता मित्रों, दरेक व्यक्ति एवं इच्छे के एने जे सुंदर काया मळी छे ए थोड़ी आकर्षक अने मोहक लागे, कारण के मानव शरीर ए कुदरतनी अद्भुत रचना अने एनु सौंदर्य निखारवा माटे दरेक व्यक्ति जंगथी जोय એમની ઈચ્છા પણ હોય। અહીંયા માત્ર સૌંદર્યની વાત એટલે સ્ત્રીઓ માટેની વાત નથી। તમે કિશોરાવસ્થાથી જ જો કે નાનું બાળક હોય, પોતાનો ચહેરો સરસ લાગે, હવે એ સમયે ખીલની સમસ્યા કે કાળા ડાઘની સમસ્યા કે થાય તો મનમાં થોડું દુઃખ તો થાય કે અરે મારો સુંદર ચહેરો નથી લાગતો। ઘણીવાર અકાળે વાળ સફેદ થાય, ઘણીવાર એવું થાય કે મારી ચામડી છે ધીરે ધીરે કાળી અને ફિક્કી લાગવા લાગી છે। તો આવા ઘણા બધા પ્રશ્નો હોય છે કે જે સૌંદર્ય માટે અવરોધરૂપ થાય છે। તો આ સમયે આજ વિષય પર વાત કરવા માટે આજે સ્ટુડિયોમાં આપણી સાથે છે વૈદ મિત્તલ ઠક્કર, સરકારી આયુર્વેદિક દવાખાનું વરસામેડી, તાલુકો અંજાર। તો આજનો વિષય આયુર્વેદ અને સૌંદર્ય ચિકિત્સા। તો આ વિષય પર વાત કરવા માટે મિત્તલબેન આકાશવાણીમાં સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। ધન્યવાદ મિત્તલબેન। સૌ પ્રથમ તો એમ થાય કે દરેક વ્યક્તિને પોતાની આંતરિક ઈચ્છા હોય છે કે હું સુંદર દેખાઉં, આકર્ષક લાગુ, તો આ વિશે આપનું મંતવ્ય શું છે? એટલે આ સમયે હું એવી રીતે વાત કરવા માંગુ છું કે તમે આટલા સમયથી આ ફિલ્ડમાં કામ કરો છો, તો કેવા કેવા પ્રશ્નો આવે છે અને એમાં તમારું મંતવ્ય શું રહ્યું છે એ જણાવશો? હા, એકદમ સાચી વાત છે। સૌંદર્ય વ્યક્તિને ઉત્સાહ, આત્મવિશ્વાસ અને હકારાત્મકતા આપે છે, એટલે બધાને જ એવી ઈચ્છા હોય છે કે સુંદર સુડોળ શરીર હોય, લાંબા કાળા વાળ હોય, માપસરની ઊંચાઈ હોય, તેજસ્વી ત્વચા હોય, તો એટલે જ તો સૌંદર્ય પ્રસાધનોનું માર્કેટ ખૂબ ઊંચું રહે છે। અને જે ટોટલ માર્કેટ છે એમાં સૌથી મોટું સેગમેન્ટ છે સૌંદર્ય પ્રસાધનોનું છે। એમાં હેર કેર પ્રોડક્ટ્સ, સ્કિન કેર પ્રોડક્ટ, બાથ પ્રોડક્ટ્સ, કોસ્મેટિક અને મેકઅપ્સ, બ્યુટી ટૂલ્સ અને એસેસરીઝનો સમાવેશ થતો હોય છે। પરંતુ ઘણી બધી વાર આ બધા ઉત્પાદનોમાં રહેલા પેરાબીન, સલ્ફેટ, એમોનિયા જેવા રસાયણોના લીધે તે ખૂબ નુકસાન પહોંચાડતા હોય છે। હર્બલના નામે વેચાતી બધી પ્રોડક્ટ્સ પણ સંપૂર્ણપણે હર્બલ હોતી નથી અને એ ઘણી બધી સાઇડ ઇફેક્ટ કરે છે અને ઘણી વખત કાયમી નુકસાન પણ કરે છે। એટલે વાત સાચી કે આપણે ઘણીવાર એવું થાય કે મને આ સમસ્યા છે, ચામડીની છે કે વાળની છે, તો આપણે હર્બલ પ્રોડક્ટ વધુ પસંદ કરીએ કે આ મળી જાય, પણ એનું યોગ્ય જ્ઞાન ન હોય, માર્ગદર્શન ન હોય, સંપૂર્ણપણે હર્બલ હોતી નથી, એમાં ઘણા બધા કેમિકલ્સ એડ કરવામાં આવતા હોય છે અને એમાં એમ થાય કે આ જુઓ મને લાગુ ન પડી એટલે હર્બલ પ્રોડક્ટ પણ નકામી છે, પણ એકચ્યુઅલી તમને જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેની આ પ્રોડક્ટ જ નથી। તો એ વિશેનું માર્ગદર્શન કોઈ નિષ્ણાત ડોક્ટર કે વૈદ પાસેથી તે લઈ શકે તો એને ફાયદો થઈ શકે। તો આ સમયે સામાન્ય રીતે વ્યક્તિનું સૌંદર્ય છે એ શેના પર આધારિત છે? સૌથી મહત્વની વાત તો છે જીન્સ। શરીરમાં જે પણ કઈ લક્ષણો દેખાય છે, શરીરની ઊંચાઈ, બાંધો, ત્વચાનો વર્ણક, વાળનો પ્રકાર, એ બધા જ માટે કોઈ ને કોઈ જીન જવાબદાર છે। જ્યારે સ્ત્રી બીજ અને પુરુષ બીજ જોડાય છે તે સમયે તેમાં રહેલા જીન્સ બંનેમાંથી, બંનેના જીન્સ પૈકી જે જીન વધારે ડોમિનન્ટ હોય છે એ આવે છે, એ બાળકમાં એના લક્ષણો દેખાય છે, તો એ બાળકમાં એ પ્રકારના લક્ષણો, એ જીનના લક્ષણો દેખાશે। તો આ જે મૂળભૂત જીન છે એમાં આપણે ફેરફાર કરી શકતા નથી, પરંતુ આપણને જે ઓલરેડી દેખાવ મળ્યો છે તો એને આપણે ચોક્કસ નિખારી શકીએ છીએ। તો આ જે નિખારવાની પ્રક્રિયા છે એના માટે જવાબદાર છે આપણું શારીરિક સ્વાસ્થ્ય અને આપણું માનસિક સ્વાસ્થ્ય। આપણું શારીરિક સ્વાસ્થ્ય આપણે આગળની શ્રેણીઓમાં જોઈ ગયા કે દિનચર્યા અને ઋતુચર્યા પર ખૂબ વધારે નિર્ભર છે। તો દિનચર્યા પ્રમાણે આપણે નિયમિત રીતે ખોરાક લઈએ, સમયસર સૂઈએ, જેમ કે આપણે જોઈએ છીએ કે અત્યારે ખૂબ રાતે મોડે સુધી જાગે છે લોકો, તો બી એના ત્વચા પર અસર દેખાય છે અને એના સ્વાસ્થ્ય પર પણ અસર દેખાય છે। તો નિયમિત રીતે આહાર લેવો, સમયસર ઉઠવું અને સમયસર સૂઈ જવું, આ દિનચર્યા આપણી, એ સિવાય ઋતુચર્યા, જે ઋતુઓ પ્રમાણે આપણા શરીરમાં ફેરફારો થાય છે, તો એ ફેરફારો પ્રમાણે જો આપણે આહાર વિહાર લઈએ તો આપણું શારીરિક સ્વાસ્થ્ય ખૂબ સારી રીતે સંચવાઈ રહે। અને આપણે ખ્યાલ છે કે શારીરિક સ્વાસ્થ્ય જ આપણા સૌંદર્યનો આઈનો છે, અને એ જ રીતે માનસિક સ્વાસ્થ્ય પણ સૌંદર્ય સાથે ગાઢ રીતે સંકળાયેલું છે। આપણે કોઈ વ્યક્તિ જોશું કે જે ડિપ્રેસ હોય કે ચિંતામાં હોય તો એનું
ચહેરો એકદમ નિસ્તેજ લાગે છે, એકદમ સૂનો પડી ગયો હોય એવું લાગે છે, તો ત્વચા ઉપર પણ અને ચહેરા ઉપર તરત અસર દેખાઈ જાય છે. તો માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ ઉપયોગી છે. એટલે મનમાં જે વિચારો હોય, જે પરિસ્થિતિ હોય, એ તમારા સૌંદર્ય ઉપર અસર કરે છે. ચોક્કસ. પણ હવે થોડું એનું જીવનચર્યા એવી થઈ ગઈ છે, જેમ કે કિશોરાવસ્થા લઈએ, શરૂઆત તો ત્યાંથી થાય, ત્યારે એ સમય એવો છે કે બાળક કે વ્યક્તિને સૌથી સુંદર દેખાવાની ઈચ્છા હોય. પણ હવે એનું રૂટીન એવું છે, ભણવાનું છે, થોડું સ્ટ્રેસ છે, દિનચર્યા એવી છે, સાઇડ એક્ટિવિટી એવી છે, તો એ સમયે આ ઉંમરમાં ખીલ થવાનું, કાળા ડાઘ આવે, ત્વચા રૂક્ષ થઈ જાય, તો આ બધી બાબતો સૌંદર્યના દુશ્મનો છે. તો બાળક થોડું ચિંતામાં પણ હોય કે મારો ચહેરો સારો નથી લાગતો, હું મારા ફ્રેન્ડ જેવો સરસ નથી લાગતો, તો આવી બધી સમસ્યા થવાનું કારણ શું, એટલે એ જણાવશો, અને તેને કઈ રીતે દૂર કરી શકે. સૌ પહેલા તો શરીરમાં કોઈ પણ સમસ્યા થાય છે તેના માટે વાયુ, પિત્ત અને કફનું અસંતુલન જવાબદાર છે. કોઈ પણ રોગ હોય તેમાં પણ ખાસ કરીને ત્વચા રોગો હોય એ પિત્તના અસંતુલનથી થતું હોય છે. યુવાવસ્થામાં ખાસ કરીને શરીરમાં કુદરતી રીતે જ પિત્ત પ્રવૃત્ત રહે છે, અને યુવાવસ્થામાં જંક ફૂડ લેવું, સ્ટ્રીટ ફૂડ લેવું, તેલ મસાલાવાળા ખોરાક લેવા, રાતે મોડે સુધી જાગવું, આ બધું ખૂબ સામાન્ય છે. તેના લીધે શરીરનું પિત્ત દૂષિત થાય છે, જે રક્ત સાથે ભળે છે અને ત્વચા રોગો ઉત્પન્ન કરે છે, અને તેના પરિણામે ખીલ થવા, ફોડલીઓ થવી શરીર પર, ચહેરા પર કે પીઠ પર કાળા દાગ થવા, આંખોની આસપાસ કાળા કુંડાળા થવા, આ બધા જ પ્રોબ્લેમ થઈ શકે છે. આ ઉપરાંત પ્રદૂષિત વાતાવરણ પણ ત્વચાને ખૂબ નુકસાન પહોંચાડે છે. અત્યારે ગ્લોબલ વોર્મિંગનો ટાઈમ છે, તો ઉનાળામાં ખૂબ ગરમી પડે છે અને શિયાળામાં અતિશય ઠંડી પડે છે, તો આ જે વાતાવરણમાં ફેરફારો થાય છે તે પણ સૌંદર્ય માટે ખૂબ હાનિકારક નીવડે છે. તો એના ઉપાયો વિશે આપણે વિચારીએ તો એના માટે સૌ પ્રથમ તો આપણે નિદાન પરિવર્જન કરવું જોઈએ કે શેના લીધે આ તકલીફ થઈ છે. તમારા આહારના લીધે, તમારા વિહારના લીધે, તમારા માનસિક ઉદ્વેગના લીધે, તો સૌથી પ્રથમ એ કારણને દૂર કરવું જોઈએ. આ પછી યોગ્ય વૈદ્યને મળીને, યોગ્ય આયુર્વેદિક ડોક્ટરને મળીને વાત, પિત્ત, કફ પૈકી જે દોષ દૂષિત થયેલો છે એ પ્રમાણે મંજિષ્ઠા, સારીવા, જેઠીમધ જેવા અલગ અલગ વર્ણ્ય, વયસ્થાપન, રક્ત પ્રસાદન અને સંધાનીય દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત બાહ્યોપચારમાં પણ અલગ અલગ કન્ડિશન પ્રમાણે અલગ અલગ ઉપચાર કરી શકાય. જેમ કે ખીલ, ફોડલીઓ થતી હોય કે ત્વચા ખૂબ તૈલીય રહેતી હોય, તો સૌ પ્રથમ ચહેરાને લીમડાના પાણીથી કે નવસેકા પાણીથી વારંવાર સાફ કરવો જોઈએ. પછી તેના પર દશાંગ લેપ, મંજિષ્ઠાદી લેપ, લોધ્ર, વચા, કુષ્ઠ, ત્રિફલા, યષ્ટિ, સેમળાના કાંટા જેવા દ્રવ્યોનો અલગ અલગ કન્ડિશન પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય મસૂર દાળના લોટને ચંદન અને વાળો મિક્સ કરીને, ગુલાબજળ સાથે મિક્સ કરીને પણ લગાડી શકાય છે. અલગ અલગ સ્ટેજમાં મંજિષ્ઠા, સારીવા, ચંદન, વજ કે હળદરના લાકડાને ઘસીને તેનો ઘસારો પણ લગાડી શકાય છે. ચહેરા પર કાળા દાગ થતા હોય કે આંખોની આસપાસ કાળા કુંડાળા થતા હોય, તો મંજિષ્ઠાદી તેલ, ચંદન તેલ, કુમકુમાદી તેલ કે એલોવેરા જેલ પણ લગાડી શકાય છે. ત્વચા પર ખૂબ કરચલીઓ પડતી હોય કે ત્વચા ખૂબ રૂક્ષ રહેતી હોય, તો તેને શતદોધકૃત બદામ તેલ કે યષ્ટિમધુ તેલથી માલિશ કરી શકાય, અને અંદરથી પણ મહાતિક્તઘૃત, પંચતિક્તઘૃત જેવા આયુર્વેદિક ઔષધો લઈ શકાય. હંમેશા એ બાબત ધ્યાનમાં રાખવી કે લેપ હંમેશા દિવસે જ લગાડવો, લેપ સુકાઈ જાય એટલે તરત પાણીથી કાઢી નાખવો, અને માસિક દરમિયાન ક્યારેય પણ લેપ કે મસાજ કે કોઈ પણ ફેસ પેક કે ક્રીમ ના લગાડવા જોઈએ. અને આ સિવાય એ પોતાની દિનચર્યામાં ખાણીપીણીમાં શું ધ્યાન રાખી શકે? હા, ખાણીપીણીમાં જે પહેલા વાત કરી કે પિત્ત દૂષિત થવાથી ત્વચાના રોગો થાય છે, તો પિત્ત દૂષિત થયેલું છે તો પિત્તવર્ધક જે આહાર વિહાર છે, ખાસ કરીને તેલ મસાલાવાળા ખોરાક, વિરુદ્ધ આહાર, વધારે પડતા ચીઝ, પનીર, પીઝા, બેકરીની આઈટમ, કેક, પેસ્ટ્રીઝ, આ બધી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. આજકાલ ખૂબ મોકટેલ્સ અને બધું પ્રચલિત છે, સ્મૂધીઝ, તો આ બધા ખૂબ વિરુદ્ધ આહાર છે. ઇવન બધા જ મિલ્કશેક જે ફ્રૂટની સાથે મિલ્ક લેવામાં આવે છે તે પણ વિરુદ્ધ આહાર છે, તો આ બધાનો ઉપયોગ ટાળવો જોઈએ. અને આ ઉંમર જે ઉંમર છે એમાં ઘણી વાર છે ને વાળ સફેદ થવાની સમસ્યા પણ થાય છે, એટલે વાળની સમસ્યા ખૂબ વધી ગઈ છે. ઘણાને વાળમાં ઉદરી જેવું થઈ જાય કે સફેદ થવા માંડે કે ખરવા માંડે, રૂક્ષ થઈ જાય, તો આવી સમસ્યાઓનું શું નિદાન હોઈ શકે? એક તો કે
આપણા શરીરમાં જૂના વાળ ખરી જાય અને તેની જગ્યાએ નવા વાળ ઉગે એ ચક્ર શરીરમાં ચાલતું જ રહે છે. આ નોર્મલ ચક્ર છે અને વાળનું નિયમન જળવાઈ રહે છે. જ્યારે આ ચક્રમાં અસંતુલન ઉભું થાય છે ત્યારે વાળ ખરવાની સમસ્યા થાય છે. તેના માટે ખૂબ બધા કારણો જવાબદાર છે, જેમાં કે વાળમાં નિયમિત તેલ ન નાખવું, અતિશય ગરમ પાણીથી વાળ ધોવા, ખૂબ આકરા તડકામાં કે રૂખા પવનમાં ખુલ્લા માથે ફરવું, વાળને ખૂબ ટાઈટ બાંધવા, માનસિક ચિંતા કે ઉદ્વેગ રહેતા હોય, ખોરાકમાં વધારે પડતા ખારા, તીખા, ખાટા પદાર્થો જેવા કે જંક ફૂડ, સ્ટ્રીટ ફૂડનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો પણ વાળ જલ્દી સફેદ થઈ જાય છે. ચા, કોફી જેવા વ્યસનોનો વધારે ઉપયોગ કરવામાં આવે તો એ પણ પિત્ત વધારે છે. પોષણયુક્ત ખોરાકનો અભાવ, જેમ કે ઘણા બધા લોકોમાં વિટામિન B12, કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપ હોય છે તો તેના લીધે પણ વાળ ખૂબ વધારે ખરે છે. આ સિવાય ગર્ભનિરોધક દવાઓ કે અન્ય દવાઓનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો પણ વાળ ડેમેજ થાય છે, ખૂબ વધારે ખરે છે અને તેનું તેજ જતું રહે છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ, ટાઇફોઇડ, જોન્ડિસ, કોરોના જેવી બીમારીઓ પછી પણ વાળ વધારે પ્રમાણમાં ખરે છે. અત્યારે સ્ટ્રેટનિંગ, રીબોન્ડિંગ જેવી હેર ટ્રીટમેન્ટ ખૂબ સામાન્ય છે. આ પ્રક્રિયાઓ કર્યા પછી પણ વાળ ખૂબ વધારે નુકસાન થાય છે અને હેર કલર જો કરતા હોય તો હેર કલર પછી પણ વાળ ખૂબ ખરે છે અને જલ્દી સફેદ થઈ જાય છે. તો આ બધા કારણો છે કે જે વાળને ડેમેજ કરે છે, રૂખા કરે છે અને જલ્દી વાળ સફેદ થઈ જાય છે. અને આ સમયમાં હેર ડ્રાયરનો યુઝ પણ ઘણા રેગ્યુલર કરતા હોય છે. રેગ્યુલર હેર ડ્રાયર પણ હેરને ડ્રાય કરે છે, રૂક્ષતા લાવે છે, તો જે શાઇની હેર છે એ રહેતા નથી પછી. તો વાળની યોગ્ય માવજત માટે કોઈ ઉપાયો ખરા એ યુઝ કરી શકે? હા, સૌથી પહેલા તો જે મેં પહેલા જ કીધું કે નિદાન પરિવર્જન, એ એક મૂળભૂત છે કે આપણે સેના લીધે વાળ ખરે છે. તમારા આહારના લીધે કે તમારા વિહારના લીધે કે તમે કોઈ એવી હેર ટ્રીટમેન્ટ કરાવો છો રેગ્યુલરલી કે તમે શેમ્પૂ કે એવા પ્રકારના યુઝ કરો છો કે જેના લીધે વાળ ખરે છે, તો તેને દૂર કરવા જોઈએ, તેનો ઉપયોગ ના કરવો જોઈએ. એ પછી આહારમાં ખૂબ વધારે ધ્યાન રાખવું જોઈએ, પોષણયુક્ત આહાર લેવો જોઈએ. તેમાં પણ આમળા, તલ, નાળિયેર, જરદાલુ, મુનક્કા, દૂધ, ઘી, કઠોળનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. ડોક્ટરની સલાહ અનુસાર આમલકી રસાયણ, ગળો, શૃંભસ્મ, બ્રાહ્મી, ભૃંગરાજ જેવા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ. વાળમાં નાખવાના તેલને આમળા, જાસૂદ, વળની વળવાઈ, કપૂર કાચલી, નગોળ, જટામાસી જેવા દ્રવ્યોથી સિદ્ધ કરવું જોઈએ, જેના લીધે તેલની ક્વોલિટી બદલાય છે અને જે ઔષધોના ગુણ પણ વાળને મળે છે. જો વાળ વધુ પ્રમાણમાં વૃક્ષ રહેતા હોય તો વાળમાં ઘીથી મસાજ પણ કરી શકાય, એલોવેરા જેલ બી લગાડી શકાય, જાસૂદના ફૂલની પેસ્ટ બનાવીને લગાડી શકાય, દૂધ અને દહીં અને મધ મિક્સ કરીને પણ લગાડી શકાય. તો આ વાળની રૂક્ષતા દૂર કરે છે અને ઘણી વખત સ્પ્લિટ એન્ડ્સ થતા હોય છે. વાળના છેડા હોય એ બે ભાગમાં વિભાજિત થઈ જતા હોય તો એને સ્પ્લિટ એન્ડ્સ કહેવાય છે, તો એમાં પણ ખૂબ સારું પરિણામ આપે છે. આ સિવાય નાકમાં નિયમિત રીતે ગાયના ઘીના કે અણુ તેલના ટીપા નાખવા જોઈએ, તો જે વાળ ખરવા માટે તો ખૂબ ઉપયોગી છે જ, એ સાથે જો સફેદ વાળ થઈ જતા હોય તો એને પણ અટકાવે છે. આ લાંબો સમય આ પ્રયોગ કરવાથી તે મૂળમાંથી અસર કરે છે અને લાંબા સમય સુધી આ અસર જળવાઈ રહે છે. જો વાળ સફેદ થતા હોય તો સૌથી પહેલા તો પિત્તવર્ધક આહાર વિહારનું સેવન ન કરવું જોઈએ. નીલીની, આમળા, એલોવેરા, નગોળ, ભૃંગરાજ, જટામાસી, લોહકાટ જેવા દ્રવ્યોથી સિદ્ધ કરેલું તેલ વાપરવું જોઈએ અથવા આ પ્રકારના દ્રવ્યોથી બનાવેલો હેર પેક પણ ઉપયોગ કરી શકાય છે. જો વાળમાં ખોડો વારંવાર થઈ જતો હોય તો કપૂર નાખેલું કરંજનું તેલ સ્કાલ્પમાં લગાડવું જોઈએ અને જો ઊંધરી થતી હોય તો આવા જ કપૂરવાળા કરંજ તેલને અર્જુન ચૂર્ણ સાથે મિક્સ કરીને તેની જગ્યાએ લગાડી શકાય છે. આ તો થઈ ચહેરા એમ ખીલ કે ડાઘની એની વાત કે વાળની કે વાત, પણ શરીરમાં અન્ય ક્યાં ક્યાં ફેરફારો હોય છે જે બાબતો ધ્યાનમાં રાખવાની હોય એ જણાવશો? સૌથી મહત્વની વાત છે હોર્મોનને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. હોર્મોનલ ઇમ્બેલેન્સ ખૂબ બધી બાબતો માટે જવાબદાર છે જે આપણા ધ્યાનમાં આવતું નથી. તો આપણા હોર્મોન્સ આપણા સૌંદર્યનો આઈનો છે. ખાલી માત્ર બાયોપચાર એ જ ચિકિત્સા નથી, યોગ્ય ડોક્ટરને મળી અને સંપૂર્ણ શરીરની સારવાર લેવી એ જ સમસ્યામાંથી દૂર થવાનો એકમાત્ર ઉપાય છે.
અને સૌંદર્ય માટે વિરેચન, અભ્યંગ, શિરોધારા, શિરોલેપ, બીડાલક, ઉદ્વર્તન, રક્તમોક્ષણ, પાદાભ્યંગ, નાભિપૂરણ વગેરે જેવી પંચકર્મની અલગ અલગ પ્રક્રિયાઓ અલગ અલગ સમસ્યાઓ માટે ખૂબ ઉપયોગી થતી હોય છે. યોગમાં આવતા આસન અને પ્રાણાયામથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, શરીરમાંથી ટોક્સિન્સ દૂર થાય છે, શરીરનું ઓક્સિજન લેવલ પણ વધારે છે, જે શારીરિક સ્વાસ્થ્ય માટે તો ખૂબ ઉપયોગી છે જ, સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ઇમ્પ્રુવ કરે છે અને જે સૌંદર્ય માટે ખૂબ ઉપકારક નીવડે છે. આપણા જિલ્લા પંચાયત અંતર્ગત ચાલતા બધા જ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનામાંથી આ અંગે આપણને સુંદર માર્ગદર્શન અને સારવાર પણ મળી રહેશે, જે સંપૂર્ણ નિઃશુલ્ક રહે છે. તો શ્રોતા મિત્રો, આપે જાણ્યું કે સુંદર દેખાવું એ જરાય અઘરું નથી, બસ યોગ્ય માહિતીની જાણકારી હોવી જોઈએ. અને એ માટે સરકારી આયુર્વેદિક દવાખાનામાં જેમ બેને વાત કરી એ રીતે દરેક વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે જ, તો તેનો ચોક્કસ લાભ લેજો. અને સુંદર દેખાવામાં જરાય ઝીઝક ન રાખશો, ખરું ને? અને મિતલબેન, અંતમાં કોઈ સંદેશ આપવા માંગો છો? સુંદર દેખાવું એ આપણો અધિકાર છે, પરંતુ હું એક વાત કહેવા માંગીશ કે સુંદર દેખાવા માટે ખૂબ જરૂરી છે પ્રકૃતિને સુંદર રાખવી. પ્રકૃતિના આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી સ્વસ્થ અને સુંદર રહેશે તો જ આપણા શરીરના આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી સ્વસ્થ અને સુંદર રહેશે. તો આપણને ખબર છે કે પ્રકૃતિ, વાતાવરણ આપણા ઉપર સીધી અસર કરે છે, એ માટે પ્રકૃતિ સુંદર રહે આપણે એવા બધા પ્રયત્ન કરીએ. છેલ્લે એક વાક્ય કહેવાની ઈચ્છા છે, ઇફ યુ વોન્ટ ટુ લુક હેન્ડસમ ધેન ગીવ યોર હેન્ડ્સ ટુ સમવન ટુ હેલ્પ, ઇફ યુ વોન્ટ ટુ લુક બ્યુટિફુલ ધેન કીપ બ્યુટી ઇન યોર હાર્ટ. વાહ, એટલે બહુ નાના શબ્દોમાં પ્રકૃતિ અને માનવ જીવન આ બંનેનું તાદાત્મ્ય જરૂરી છે. જો તમે આસપાસની જે વાતાવરણ છે એને સુંદર ને સ્વચ્છ રાખશો તો ઓટોમેટિક તમારા શરીર ઉપર, તમારા દેખાવ ઉપર એની અસર થવાની જ છે. એકદમ. આપણે જોઈએ છે કે આપણે કોઈ કુદરતી વાતાવરણમાં હિલ સ્ટેશન ઉપર કે સારી જગ્યાએ જઈએ તો આપણું ત્વચાને ખૂબ સૌંદર્ય એકદમ કુદરતી રીતે જ નિખાર પામે છે, અને જ્યારે આપણે મેટ્રો સિટીઝમાં કે પોલ્યુશનવાળી જગ્યાએ જઈએ તો તરત જ તે નિસ્તેજ થઈ જાય છે. તો પ્રકૃતિને સુંદર રાખીએ તો આપણે જ સુંદર રહીશું. ખૂબ જ સુંદર માહિતી મિતલબેન આપે આપી, અને આશા રાખીએ કે આપણા શ્રોતા મિત્રોને આ ઉપયોગી થશે. તેમ છતાં પણ શ્રોતા મિત્રો, તમને કઈ પ્રશ્ન હોય, તમારા મનમાં કોઈ એવો વિચાર આવતો હોય કે આ કઈ રીતે અને મને મિતલબેન સાથે વાત કરવી છે અને માહિતી મેળવવી છે, તો ચોક્કસ અમને જણાવશો. જવાબમાં કહેવાનું કે કાર્યક્રમમાં તમે પત્ર લખી શકો છો, SMS કરી શકો છો, અમે તમારો મેસેજ મિતલબેન સુધી પહોંચાડશું અને થઈ શકે એટલું નિરાકરણ લાવશું. તો મિતલબેન, આપ આકાશવાણીમાં આવ્યા અને આટલી સુંદર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, આપે મને અહીં બોલવાનો મોકો આપ્યો એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મિતલબેન, અમને એટલી સુંદર માહિતી મળી. ખરેખર અમુક વાર અમુક માહિતીના અભાવે આપણે અજ્ઞાન રહી જઈએ. આપણે ઈચ્છીએ કે આ વસ્તુ હું કરવા માંગુ છું પણ મારી પાસે કોઈ માહિતી જ નથી, પણ તમે સરળ ભાષામાં એટલી નાની નાની બાબતોની આમ જે ચોખવટ કરી છે ને, કે આશા રાખીએ કે બધાને ઉપયોગી થશે. ધન્યવાદ. આપ સાંભળી રહ્યા હતા સુખનો વેદ આયુર્વેદ, વાત આરોગ્યની, ભાગ 9. આજનો વિષય હતો આયુર્વેદ અને સૌંદર્ય ચિકિત્સા, અને આ વિષય પર આપણી સાથે વાત કરી રહ્યા હતા વૈદ મિતલ ઠક્કર. કાર્યક્રમ પરિકલ્પના ડોક્ટર પવનકુમાર મકરાણી, નિર્માણ સહાય નીરજ મચ્છર, નિર્માણ ભરત ચતવાણી અને મનોજ સોની, કાર્યક્રમ પ્રસ્તુતિ તન્વી મહેતા, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.